વિસનગર વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જયંતિભાઈ પટેલ વકીલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આપના કાર્યકર્તાઓ અને જાહેર જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ તેમને આવકારવામાં આવ્યા હતા। વિસનગર વિધાનસભા સીટ પર આપના ઉમેદવાર તરીકે કાસા ગામના વતની એવા જયંતિભાઈ પટેલ વકીલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। તેમનું નામ જાહેર થતાં જ આપના કાર્યકર્તાએ ખુશી વ્યક્ત કરી હતી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્વાગત પ્રસંગમાં મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ સંગઠન મંત્રી તેમજ અન્ય સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિસનગર તાલુકાના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની ચૂંટણીમાં વિસનગર વિધાનસભા 22માં અમારી આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જે જાહેર કર્યો છે એ બદલ સૌ પ્રથમ તો અમારા રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સાહેબ અને અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મારા કાર્યકર મિત્રોનો અને મારા સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું અને અભિનંદન પાઠવું છું। મિત્રો, તમે જુઓ છો કે ગુજરાતની જનતા એક મોંઘવારીમાં પીસાઈ રહી છે, એક શિક્ષણનો મોંઘું શિક્ષણ મેળવવા માટે પીસાઈ રહી છે, સારી સારવાર કરવા માટે તેને પીસાઈ રહી છે। મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર 9મા ધોરણનું પેપર પણ ફૂટી જાય છે। 9મા ધોરણનું પેપર ફૂટે એટલે શિક્ષણની કેટલી કથળેલી એને કહેવાય કામગીરી, આ સરકારની કામગીરીના કારણે યુવાનો બિચારા એમને પોતાનું ભવિષ્ય ગુમાવી રહ્યા છે। જિજ્ઞેશ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા।